હેલો, નમસ્કાર મિત્રો, કેમ છો? મોજમાં ને? હું પણ મોજમાં. તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો, હું આજે આવી છું સૂર્યમુખી હનુમાનજીના મંદિરે, તો તમને ભી દર્શન કરાવું છું અને જાણીએ શું છે આ મંદિરની હિસ્ટ્રી. મિત્રો, બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. તો મિત્રો, વાત કરીએ એડ્રેસની, તો આ મંદિર આવેલું છે ચંદ્રેશનગર મેઇન રોડ ઉપર, રાજનગર ચોકથી આગળ. મિત્રો, આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે દગજીશભાઈ, જે અહીંયા મંદિરના પૂજારી છે, જે આપણને અહીંના ઇતિહાસ વિશેની થોડી એવી માહિતી આપશે. આગળ કઈક ઓલો ફરફડીયો પડ્યો હતો કે એક ભાઈ ગુજરી જાય, બારી આવે, બીજો ગુજરી જાય, ત્રીજાને બારી આવે, એને ભાઈ એને કીધો કે ભાઈ હવે આપણે અહીંયા રહેવું નથી, આપણે અંજારમાં પૂરા થઈ ગયા, તમે એક કુંભારનું મકાન દઈ દીધું, અને ગાંડ પાતરની રાજકોટ બે ભાઈઓ આવતા રહે, અને આ પંચનાજ મંદિરની આગળ સાત હનુમાન છે સામે શેરીમાં, અને ભાડે મકાન રાખીને રહેતા, અને પોસ્ટમાં નોકરી મળી હતી બે ભાઈઓ ટપાલી, એ બાપા ટપાલીમાંથી છૂટી, અને ત્યાં શું હનુમાનજી સાત હનુમાનજી એ સેવા કરતા, અને ત્યાં બાવા સાધુને ચા પાણી પાણી કોક દાવી દે, પાણી ગરમ કરે, એવું ત્યાં હોય જ રહી, એમાં એને એક સેવામાં એને સપનો આવ્યો, બાલાજી એને કીધું કે તું આયા નહીં, હું કહું ત્યાં સેવા કર, એટલે સપનામાં એને બતાવ્યું કે તો ધર્મેન્દ્ર કોલેજ ઉપર આવેલો જ ત્યાં પશ્ચિમ દિશામાં દીવો ટેકરા ઉપર ભરતો, એટલે એ આવીને ને એ ટેકરા ઉપર દીવો દેખાણ, પછી એને ત્યાંની લક લખાટી મટી આવે શરીરમાં, એટલે એ ટેકરો હતો ને વાયતે ફોંપ્યો, જે આપણે અત્યારે સેવા કરીએ છીએ ને એ મૂર્તિ અંદરથી નીકળે, સ્વયં ભૂલે શ્રીને ધ્યાન. સૂર્યમુખી હનુમાનજીનું નામ કેવી રીતે?
ગુજરાતી.